વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 50. ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો. રેડી? હવે આ જે ગ્લુકોઝ છે એ આપણા શરીરની અંદર ક્યાંથી આવે છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ આ પ્રશ્ન સમજવાની. બહુ ઇઝી પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન છે અને બોર્ડની અંદર 4 માર્કમાં પૂછાય છે. પ્લસમાં સાથે સાથે તમને આ પ્રશ્ન 2 માર્ક અને હેતુલક્ષી માટે પણ કામનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો, સમજજો. ગ્લુકોઝ આપણા શરીરમાં ક્યાંથી આવ્યો? તો કે જે તે વખતે આપણે ખોરાક મેળવેલો, આપણા શરીરની અંદર જ્યારે ખોરાક ગ્રહણ થાય છે ત્યારે ખોરાકમાંથી આપણને કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, આ માટે આપણે ભણ્યા હતા પાચન તંત્ર આગળના પેપરની અંદર વિડીયો લેક્ચરમાં જ, એ પ્રશ્ન જોઈ લેવાનો. એની અંદર જ્યારે આપણે ખોરાક મેળવો ત્યારે આપણા ખોરાકમાંથી કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ અલગ 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 વિવિધ રૂપાંતરો પામ્યા, એના દ્વારા આપણને મળ્યો હતો ગ્લુકોઝ. હવે આપણા શરીરની અંદર ગ્લુકોઝ તો આવી ગયો છે, પણ આ ગ્લુકોઝ ક્યાં ક્યાં પથમાં રૂપાંતર પામે છે, ક્યાં ક્યાં સ્વરૂપમાં રૂપાંતર પામે છે, ક્યાં ક્યાં સજીવોમાં કઈ કઈ રીતે ગ્લુકોઝનું વિખંડન થાય છે, ગ્લુકોઝનું ભંગાણ થાય છે, આ સમજવાનું છે આપણે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને બહુ ઇઝી વસ્તુ છે, તરત આવડી જશે. ચલો ધ્યાન દેજો. ગ્લુકોઝ છ અણુ એટલે કે C6H12O6, આ જે 6 અણુવાળો ગ્લુકોઝ છે આની પ્રક્રિયા થશે કોષ રસની અંદર અને શેમાં ફેરવાશે? તો કે પાયરુવેટમાં. ત્રણ અણુવાળો પાયરુવેટ. આ પ્રક્રિયા કઈ જગ્યાએ થઈ છે? આ પ્રક્રિયા થઈ છે કોષ રસની અંદર. આપણા શરીરની અંદર રહેલો કોષ, કોષની ઓળિયા બહારની દિવાલ, વચારેનું કોષ કેન્દ્ર અને એમાં રહેલો કોષ રસ. આ જે કોષ રસ છે એની અંદર ઓળિયા પ્રક્રિયા થઈ છે કોની? ગ્લુકોઝની, C6H12O6ની. ગ્લુકોઝ જે છે 6 અણુવાળો એ શેમાં રૂપાંતર પામે છે? 3 અણુવાળા પાયરુવેટની અંદર. ઓકે, ધ્યાન દેજો. આગળ ગ્લુકોઝ રૂપાંતર પામે છે પાયરુવેટમાં. હવે શું થશે? તો કે અલગ અલગ પ્રક્રિયા થશે, 3 ભાગમાં રૂપાંતર છે આગળની પ્રક્રિયા. એક ભાગ, આ છે બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. અલગ 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 3 સ્વરૂપની અંદર રૂપાંતર પામશે ગ્લુકોઝનું જે વિખંડન છે તે. ઓકે, ધ્યાન દેજો. સૌ પ્રથમ આપણે આ પ્રક્રિયા કરીએ આપણા શરીરની અંદર, ઘણા સૂત્રોમાં પ્રક્રિયા થશે. શરીરની અંદર રહેલું કણાભ સૂત્ર, ઉર્જાનું પાવર હાઉસ, રેડી, સેલનું શક્તિ ઘર, કણાભ સૂત્રની અંદર આ પ્રક્રિયા થશે. પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે આ પ્રક્રિયા જ્યારે થશે ત્યારે ઓટુની હાજરી હશે, એટલે કે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થતી હોય, ઓટુની હાજરી, તો આ પ્રક્રિયાને આપણે કહેશું જારક શ્વસન. અને જો ઓટુની ગેરહાજરીમાં આ પ્રક્રિયા થતી હોય તો આને આપણે કહેશું અજારક શ્વસન. અહીં પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે ઓટુની હાજરીમાં થાય છે, એટલા માટે આ પ્રક્રિયા કેવી કહેવાશે? તો કે જારક શ્વસન કહેવાશે. જારક શ્વસન ઓટુની હાજરીમાં પ્રક્રિયા થાય છે, છૂટો શું પડે છે? તો કે ઓટુની હાજરીમાં પ્રક્રિયા થઈ અને આપણને અહીંયા મળશે CO2+H2O પ્લસ હારે વધામણામાં ઉર્જા મળશે. હવે જો ઉર્જા છે હરેક જગ્યાએ છૂટી પડશે, પાયરુવેટ પ્લસ ઉર્જા,
સેમ અહીંયા હમણાં આપણે પ્રક્રિયા કરશું એમાં પણ ઉર્જા છૂટી પડશે. અહીંયા પણ ઉર્જા એટલે ઉર્જાને આપણે આ ચેપ્ટરની અંદર આ ટોપિકની અંદર વધામણા તરીકે લઈ લેવાની છે. અહીંયા પણ ઉર્જા અને સામેની બાજુ પણ ઉર્જા તો છૂટી પડવાની જ છે. ઓકે, ધ્યાન દેજો. ઓટુની હાજરીમાં પ્રક્રિયા થાય છે, કઈ જગ્યાએ થાય છે? તો કે શરીરની અંદર કણાભ સૂત્રમાં આ પ્રક્રિયા થશે. કણાભ સૂત્રમાં પ્રક્રિયા થઈ સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે, એચ ટુ ઓ પાણી છૂટો પડે છે અને સાથે સાથે ઉર્જા છૂટી પડે છે. ઉર્જા ક્યાં સ્વરૂપે હશે? તો કે એટીપી સ્વરૂપે હશે. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટીપી સ્વરૂપે આ ઉર્જા હશે. આ પ્રક્રિયા ક્યાં થાય છે? આપણા શરીરની અંદર તમામ કોષોમાં થાય છે, કણાભ સૂત્રમાં થાય છે. ક્લિયર? કણાભ સૂત્ર આપણા શરીરના તમામ કોષોમાં છે, તેની અંદર આ પ્રક્રિયા થાય છે. આ આપણી એક પ્રક્રિયા હતી જે ઓટુની હાજરીમાં થતી હતી. હવે જે પ્રક્રિયા છે એ થશે ઓટુના અભાવે. ઓટુના અભાવે આ પ્રક્રિયા થાય છે. અને આ થશે કઈ જગ્યાએ? તો કે આપણા શરીરની અંદર સ્નાયુમાં થશે. જો આ પ્રક્રિયા જે છે એને આપણે પ્રેક્ટિકલી સમજીએ તો વધારે ખબર પડશે. સિમ્પલ એક્ઝામ્પલ આપું. અત્યારે આપણે નોર્મલ સ્થિતિમાં ઊભા છીએ, બેઠા છીએ, કંઈક કાર્ય કરી રહ્યા છીએ, પણ અચાનક જ આપણી નજીક કોઈ સિંહ આવી જાય તો આપણે ફટાફટ ભાગીએ. આપણે ચાલતા હોઈએ, પાછળ કૂતરું આવ્યું તો આપણે ભાગ્યા. આપણે ભાગ્યા એ સમયે શું થયું? તો આપણા શરીરને ફટાફટ વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડી. હવે આ જે એક્સ્ટ્રા ઉર્જાની જરૂર પડી એ ક્યાંથી મળશે? એક્સ્ટ્રા ઓક્સિજનની જરૂર પડી. તમને ખ્યાલ હોય તો આપણે ક્યારેય દોડીએ ત્યારે આપણે શ્વાસ ચડે, નો મતલબ કે જે નોર્મલ અવસ્થામાં આપણો ઓક્સિજન મળતો હતો એટલો તો આપણા શરીરને મળે જ છે, પણ હવે મારા શરીરને કંઈક એક્સ્ટ્રા ઓક્સિજનની જરૂર છે. તો આ જે એક્સ્ટ્રા ઓક્સિજન છે એ આપણને કોણ આપશે? તો કે આ સ્નાયુ આપશે. સ્નાયુ પાસે જે રહેલો છે આ એક્સ્ટ્રા ઓક્સિજન એ આપણને આપશે લડોયા ભાગોની પરિસ્થિતિમાં. કોઈ જ્યારે ઇમરજન્સી એક્સિટ તરીકે આપણને આ જે સ્નાયુ છે તે ઓક્સિજન આપવાનો છે, એટલે સ્નાયુ પાસે શું થશે? તો કે ઓક્સિજનની કમી સર્જાશે. એના કારણે સ્નાયુ પાસે ઓક્સિજનની કમી થશે, એના કારણે શું થશે? તો કે સ્નાયુની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે. સ્નાયુની અંદર કયો એસિડ ઉત્પન્ન થયો? લેક્ટિક એસિડ. અને પ્લસમાં સાથે સાથે ઉર્જા. જો આ સ્નાયુની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો એટલે તમને ખબર છે મિત્રો, જ્યારે આપણે દોડીએ છીએ ત્યારે શું થાય છે? તો કે આપણે સામાન્ય ભાષામાં એવો શબ્દ વાપરતો કે પગના ગોઠલા ચડી ગયા. તો આ એટલે શું છે? તો કે આપણા સ્નાયુની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થયેલો છે. જ્યારે આપણા સ્નાયુમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો છે એ સમય દરમિયાન કઈ પ્રક્રિયા થઈ છે? તો કે આપણા સ્નાયુમાં ઓક્સિજનનો અભાવ હતો. આ ઓક્સિજનના અભાવે શરીરને ઓક્સિજનની જરૂર હતી ત્યારે આપણા સ્નાયુએ એને આ ઓક્સિજન પૂરો પાડ્યો છે. એટલા માટે જ સ્નાયુમાં કોણ ઉત્પન્ન થયું? લેક્ટિક એસિડ. અને પ્લસમાં સાથે સાથે આપણે ઉર્જાનો તો ઉપયોગ કર્યો જ છે, એ સાથે કોણ છૂટું પડ્યું? ઉર્જા. ફરી એકવાર ધ્યાન દેજો, બે પ્રક્રિયા કરી આપણે, એક ઓટુના હાજરીમાં, એક ઓટુના અભાવે. અને હવેની જે છે એ છે ઓક્સિજનની ગેરહાજરીમાં. એટલે કે ઓટુની ગેરહાજરી. ઓટુની ગેરહાજરીમાં પ્રક્રિયા થશે. કઈ જગ્યાએ થશે? તો કે ઈસ્ટની અંદર થશે. ઓટુની ગેરહાજરી ઈસ્ટની અંદર આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? કે એક તો છૂટો પડે છે ઇથેનોલ પ્લસ CO2 પ્લસ વધામણાની અંદર આપણને મળે છે ઉર્જા. ઓકે, આ જે ઉપરની પ્રક્રિયા છે એને આપણે બીજા શબ્દમાં કહીએ તો આ પ્રક્રિયાને આથવણની પ્રક્રિયા કહેવાય. આથવણની પ્રક્રિયા. આપણે જે ખોરાકમાં આથો લાવીએ છીએ, ઢોકળા બનાવવા માટે આથો નાખીએ છીએ, ઇડલી બનાવવા માટે આથો નાખીએ છીએ, ઢોસા બનાવવા માટે આથો નાખીએ છીએ, એની અંદર જે આ ઉપરની પહેલી પ્રક્રિયા છે આ થયેલી હોય, ઓટુની ગેરહાજરી હોય, ઈસ્ટ એની અંદર ઉત્પન્ન થાય છે, ઈસ્ટમાં આ પ્રક્રિયા થાય છે, શું બને છે? તો કે ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વધામણાની અંદર મળે છે ઉર્જા. ક્લિયર થાય છે મિત્રો? ફરી એકવાર આ આખા પ્રશ્નનું રિવિઝન કરાવું છું. ધ્યાન દેજો, આ પ્રશ્ન અલગ અલગ તમને ત્રણ સ્વરૂપે પણ પૂછે છે. એક તો તમને આમ પૂછી લે, ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો. તો આ એક પરિપથ, આ બીજો પરિપથ અને આ ત્રીજો પરિપથ. તો આ વિવિધ પરિપથો થયા. આ સ્વરૂપે પણ એક તમને પૂછે. એક બીજા શબ્દોમાં તમને પૂછે કે ગ્લુકોઝનું વિખંડન સમજાવો, તો પણ તમારે આ જ ક્વેશ્ચન લખવાનો છે. ગ્લુકોઝનું વિખંડન થયું છે, પેલા વહેલા ગ્લુકોઝ હતો આપણી પાસે 6 અણુવાળો, કોષરસની અંદર પ્રક્રિયા થઈ છે અને કેટલામાં ફેરવાનો છે? તો કે 3 અણુવાળા
પાયરુવેટની અંદર ફેરવાનો છે, પ્લસમાં સાથે ઉર્જા છૂટી પડી છે. ક્લિયર? હવે આ જે ઉર્જા છે એ ક્યાં સ્વરૂપે હશે? તો કે ઉર્જા છે આ એટીપી સ્વરૂપે હશે. આ જે ઉર્જા છે ને તે એટીપી સ્વરૂપે હશે મિત્રો. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એક માર્કનો હેતુ લક્ષી છે. ફોસ્ફેટના ત્રણ અણુઓ એડિનોસાઇન સાથે જોડાયેલા હોય એને કહેશું આપણે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે એટીપી. જો કોઈ સંજોગો વસાદ એટીપી ની જગ્યાએ તમને એમ પૂછે એડીપી, તો ટ્રાયની જગ્યાએ આવશે ડાઈ, એટલે કે બે અણુઓ એડિનોસાઇન ડ્રાયફોસ્ફેટ ડાયફોસ્ફેટ. હવે જો આની જગ્યાએ તમને આમ પૂછે કે એએમપી, તો ડાઈની જગ્યાએ આપણે લખવાનું થશે મોનો, તો એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ઓકે, આ બધા જ ઉર્જાના સ્વરૂપો છે. મુખ્ય સ્વરૂપ છે આપણું એટીપી, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ પ્રશ્નનું ફરી એકવાર શોર્ટમાં ક્વિકલી રિવિઝન કરી જઈએ. ગ્લુકોઝનું વિખંડન, ગ્લુકોઝ છે આપણી પાસે, આપણી પાસે આજે ગ્લુકોઝ છે, તેનું વિખંડન થશે. કઈ રીતે થશે? તો કે આજે ગ્લુકોઝ છે એ ફેરવાશે પાયરુવેટની અંદર. ગ્લુકોઝ પાયરુવેટમાં ફેરવાશે. છ અણુ વાળો ગ્લુકોઝ C6H12O6 આ ફેરવાશે ત્રણ અણુ વાળામાં, એટલે કે વિખંડન થાય છે, છૂટો પડે છે. કઈ જગ્યાએ આ પ્રક્રિયા થાય છે? કોષરસની અંદર. શરીરની અંદર રહેલો કોષ, કોષમાં રહેલું કોષરસ, કોષરસમાં આ પ્રક્રિયા થશે. અને જે છ અણુ વાળો ગ્લુકોઝ હતો એ ફેરવાશે ત્રણ અણુ વાળા પાયરુવેટની અંદર. આ ધ્યાન રાખજો. તમને એવું પૂછવામાં આવે ગ્લુકોઝ ગ્લુકોઝના વિખંડનમાં સૌ પ્રથમ શું નિપજ મળે છે, તો સૌ પ્રથમ આપણને નિપજ મળી છે પાયરુવેટ. આ પણ એક માર્કનું હેતુ લક્ષી છે. આથે વધામણામાં આપણને શું છૂટી પડે છે? ઉર્જા. ક્લિયર થાય છે? હવે જે આ પરિપથ છે એ અલગ અલગ ત્રણ ભાગોમાં રૂપાંતર પામેલો છે. એક તો છે ઓટુની હાજરી, ઓટુની હાજરી. એક છે ઓટુની ગેરહાજરી અને એક છે ઓટુનો અભાવ અથવા તો અપૂર્ણ હાજરી પણ કહી શકાય. રેડી? ક્લિયર? ધ્યાન દેજો અહીંયા વિદ્યાર્થી મિત્રો. ઓટુની હાજરીમાં જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે શું થશે? તો કે આ પ્રક્રિયા આપણા શરીરની અંદર કણાભ સૂત્રમાં થશે. સેલનું પાવર હાઉસ કણાભ સૂત્ર. ધ્યાન રાખજો, કણાભ સૂત્રની અંદર આ પ્રક્રિયા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ H2O અને ઉર્જા છૂટી પડે છે. CO2 H2O અને ઉર્જા, એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને હારે ઉર્જા છૂટી પડે છે. જ્યારે ઉડિયા પ્રક્રિયા કણાભ સૂત્રની અંદર આપણા શરીરની અંદર થાય છે ત્યારે આપણે જે બહાર ઉચ્છવાસ દ્વારા ઓક્સિજન કાઢીએ છીએ, કઈ રીતે કાઢીએ છીએ? તો કે નાકમાંથી કાઢીએ છીએ. પરંતુ એ નિર્માણ ક્યાંથી પામેલો હતો? તો કે આ રીતે આ પ્રક્રિયા દ્વારા આપણા શરીરની અંદર નિર્માણ વાયમો હતો. ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી એક પ્રક્રિયા. હવે આવી બીજી પ્રક્રિયા હતી, કઈ જગ્યાએ થતી? તો કે આપણા જ શરીરના સ્નાયુમાં ઓક્સિજનના અભાવે લડોયા ભાગોની પરિસ્થિતિમાં. રેડી? જ્યારે કોઈ ઇમરજન્સીમાં આપણે ઓક્સિજનની જરૂર પડે છે, કોઈ જગ્યાએ આપણે દોડીએ છીએ, તો એ સમયે આપણા શરીરના ઓક્સિજનની જરૂર હતી. આ ઓક્સિજન કોણ પૂરો પાડે છે? તો કે આપણા શરીરમાં રહેલા સ્નાયુ આ ઓક્સિજન પૂરો પાડે છે. તો સ્નાયુમાંથી ઓક્સિજન જતો રહ્યો, તો સ્નાયુમાં કોણ આવીને બેસી ગયું? તો કે સ્નાયુમાં લેક્ટિક એસિડ આવી ગયું. સ્નાયુમાંથી ઓક્સિજન જતો રહ્યો તો આવશે કોણ? તો કે સ્નાયુની અંદર આવી ગયો ઓક્સિજન. પ્લસમાં થશે છૂટી પડે છે ઉર્જા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ઓટુની ગેરહાજરી. જ્યારે ઓટુની ગેરહાજરી છે ત્યારે આ પ્રક્રિયા થશે. કઈ જગ્યાએ થશે? તો કે ઈસ્ટની અંદર આ પ્રક્રિયા થશે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ આથવણની પ્રક્રિયા. તમને એક માર્કમાં એવું પણ પૂછે કે આથવણની પ્રક્રિયા સમજાવો, અથવા તો એમ પૂછે કે અજારક પ્રક્રિયા. મેં પહેલા જ સમજાવેલું છે જારક અને અજારક. ઓક્સિજનની હાજરીમાં થશે તો જારક, ઓક્સિજનની ગેરહાજરીમાં થશે તો અજારક. આ પ્રક્રિયા જે છે તે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, એટલા માટે આને કહેવાય છે ઈષ્ટમાં થતી પ્રક્રિયા અને અજારક પ્રક્રિયા. ક્લિયર મિત્રો? હવે આ જે અજારક પ્રક્રિયા છે એ દરમિયાન છૂટો કોણ પડે છે? તો કે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા. એક માર્કનો આથવણમાં પણ પૂછાય છે અને આપણે આ પૂછેલા ચાર માર્કના પ્રશ્નમાં પણ લખી શકીએ છીએ. તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણા માટે અને બહુ ઇઝી છે. ક્લિયર? બહુ આમાં લાંબુ લોજિક પણ નથી લગાડવાનું, સિમ્પલી તમને યાદ રહી જાય એવો ક્વેશ્ચન છે આ. તો આ અલગ 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 ત્રણ પરિપથો હતા, તમારે આ રીતે જ એને લખવાના થાય છે. ત્યારબાદ આની વિસ્તૃત માહિતી નીચે આપી દેવાની, જે આપણે આમાં ઉપર જે પ્રક્રિયા કરી છે એને સ્ટેપ બાય સ્ટેપ નીચે સમજાવવાની. હવે તમને ઘણીવાર એવું પૂછે કે જારક પ્રક્રિયા સમજાવો, તો જારક પ્રક્રિયાની અંદર તમારે શું કરવાનું? તો કે આજે નીચેની ત્રણ નંબરની પ્રક્રિયા છે એ લખી નાખવાની. આ જે આખા આખી પ્રક્રિયા છે
જારક શોષણ. ઓકે, તમને એમ પૂછે કે જારક શોષણ અને અજારક શોષણ બંને પ્રક્રિયા થતી હોય, એટલે કે જે આ ઓક્સિજનના અભાવે થાય છે, ઓક્સિજનની અપૂર્ણ હાજરીની અંદર થાય છે, તે જ્યારે તમને એમ પૂછે કે અજારક પ્રક્રિયા સમજાવો, ત્યારે તમારે આ ઉપરની જે પ્રક્રિયા છે એ સમજાવવાની થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાર માર્કનો મોસ્ટ ટાઈમ પિક ક્વેશ્ચન હતો, સમજાણું છે? ઓકે, ડન.